ધોરણ ચાર આસપાસ પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં પાઠ ચોવીસ મસાલેદાર કોયડો આજે આપણે આસપાસના વિષયમાં આપણે નવું પ્રકરણ મસાલેદાર કોયડા વિશે શીખવાનું છે અહીંયા આપણને વિવિધ મસાલા જે આપણે રસોડામાં વપરાય છે જેનો મમ્મી રસોઈ કરવા માટે ઉપયોગ કર્યો કરે છે અને જેને આપણે ઓળખતા પણ છે કે આપણા ઘરમાં મરચું હળદર ધાણા જીરું હિંગ અજમો મેથી એવા ઘણા બધા મસાલા છે જે બધા મસાલા ભેગા થઈ એક જમવામાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેનાથી આપણા જમવામાં સ્વાદિષ્ટ આ વાનગી આપણે સ્વાદિષ્ટ બને છે તો તેમાં ઔષધીય ગુણ પણ રહેલા છે અને ખોરાકમાં તે દરેક મસાલા મહત્ત્વનું સ્થાન ધરાવે છે તો આજે આપણે આપણા રસોડાના મસાલા વિશે વાત કરીશું આપણા રસોડાના મસાલા ઘણા બધા આપણને ખૂબ જ ઉપયોગી છે જે આપણી સા શરીરની સામાન્ય બીમારી માટે પણ ઉપયોગી છે દાખલા તરીકે આપણને પેટમાં દુખે તો આપણે કઈ કે અજમો ખાઈ લે બરાબર મમ્મી આવી સામાન્ય રીતે આપણને રોકટોક કરતા હોય છે બીજા ઘણા મસાલા છે જે આપણે ઉપયોગ કરી શકીએ છીએ ચાલો આપણે હવે આજે મસાલા વિશે શીખીએ તાજું છું લીલું ને તાજું છું તો લીલું ને સુકાઈ જાઉં તો લાલ કોરું કાચું ચાખે એના ભૂંડા થાય હાલ તીખો તીખો સ્વાદમાં રસોઈમાં ન ખાવ વધુ પડતા ખાવા જાઉં તો નાકમાંથી પાણી લાવું બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ જો તમને અહીં કોઈ કીધો છે તમને ચિત્રજોને ખ્યાલ આવી ગયો હશે કે શેના વસે વાત કરે છે મરચાં વિશે મરચાં લીલા પણ આવે અને સુકાય એટલે લાલ થઈ જાય એટલે કહે છે કે તાચું હોય તો લીલું છે અને સુકાઈ જાય તો કેવું થઈ જાય લાલ થઈ જાય કાચું ખવાય નહીં અને જે ખાય તેને ખૂબ તીખું લાગે અને વધુ પડતું જો બહુ તીખું ખાય છે તો નાકમાંથી પણ પાણી પડે મકા મરચાં વગર તો આપણી રસોઈ નકામી કોઈને મોડી વસ્તુ ખાવાની ન ફાવે એટલે આપણે મરચું લીલું નાખીએ અને સૂકો પણ નાખીને રસોઈ કરીએ છીએ બીજા કોયડામાં શું કહે છે જો સાંભળો પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ નાની નાની વાતોમાં હું ઔષધ બની જાઉં દૂધ સાથે ભળી જાઉં ખાંસી ભગાડી દઉં બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ તમને ખ્યાલ આવી ગયો હશે કે કેસરની વાત કરી છે હળદરની વાત કરી છે કે હળદરનો રંગ પીળો છે સ્વાદમાં તુરી છે રસોઈમાં હળદર ખૂબ જ જરૂરી છે અને ઔષધિ તરીકે પણ અળદરનો ઉપયોગ થાય છે જ્યારે ખૂબ ખાંસી થાય ત્યારે દૂધમાં અળદર ભેરવી પીવામાં આવે તો ખાંસી મટી જાય છે એ સિવાય આપણને જો પગમાં મોછવાઈ ગયો હોય એ સોજો આવી ગયો હોય તો આપણે અળદર મીઠાનો લેપ અને હળદર ગરમ કરી આપણે એનો લેપ પણ મારી શકીએ છીએ એટલે કહે છે કે હળદર રસોડામાં ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી બીજા મસાલાની વાત કરી છે તો આપણે જોઈએ ઝીણું ઝીણું મોતી જેવું નાનું પણ હું ગોળ અંદર છું છું હું સફેદ છું પણ ઉપર કાળો ઢોળ કચુંબરમાં ને નમકીનમાં હોસથી ન ખાવું જીભ ઉપર મૂકે મને મૂકે તો તીખો સ્વાદ લાવ બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ હવે અહીંયા મરી વિશે વાત કરી છે તમે મરી જોયા હશે તો નાના નાના ગોળ ગોળ હોય છે અને અંદરથી તોડતા તો સફેદ દેખાય છે અને મરી સ્વાદમાં કેવા હોય છે તીખા હોય છે એટલે અહીંયા મરી વિશે વાત કરે છે હવે બીજે મસાલા કીધા છે પાતળું પાતળું ને નાનું છું કાળું અને ભૂરું છું તેલમાં ઘીમાં તણાવું છું દહીં ન ખાઉં છું રસોઈમાં હું વળું છું ને સુગંધિત બનાવું છું પાવડર કે આખે આખું ઉપયોગમાં લાવ આવું છું બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ હવે અહીંયા જીરાની વાત કરે છે તમે જીરું સવે જોયું હશે જીવું દહી જીરું દહીં અને છાશમાં મસાલામાં નાખાય છે અને તેલો વઘાર થાય તો જીરું નાખીને શાક પણ વઘારવામાં આવે છે અને જીરું નાખવાથી શાકમાં સુગંધ પણ આવે છે આપણે આખું જીરું અથવા પાવડર જીરું પણ ખાઈ શકીએ છીએ એટલે જીરું પણ એક રસોડામાં ઉપયોગી ઔષધ તરીકે વપરાય છે ત્યાર પછી બીજી વાત કરીએ છીએ પાતળી ને નાની હું તો લીલ નાની હું તો લીલી છમ મુખવાસમાં મને શરબતમાં લાવું દઉં દમ લીલી સૂકી ચાવો તમે તો પણ લાગો મીઠી જીરા જેવું લાગો હું તો જ્યારે તમે મને દીધી બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ હવે આમાં વલિયાળીની વાત કરી છે તમે વલિયાળી લીલી પણ ખાધી હશે અને સૂકી પણ ખાતા હશો વલિયાળી મુખવાસમાં વપરાય છે અને વલિયાળીનું શરબત પણ પીવાનું ખૂબ સરસ લાગે છે ઉનાળાની ઋતુમાં વલિયાળીનું શરબત શરબત ખૂબ ઠંડક આપે છે એટલે અહીંયા વલિયાળીને પણ આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી કીધું છે ચોકલેટ જેવો રંગ મારો સિંગડાવાળી ચીજ ખીલ જેવું લાગું હું તો મસાલાનું બીજ દાંતના દુખાવામાં હું ખૂબ કામમાં આવું તીખો મારો સ્વાદ મુખવાસમાં ભાવું બોલો બોલો જલ્દી બોલો હું છું કોણ હવે અહીંયા તમને ચિત્રમાં જોઈ શકો છો લવિંગ દેખાય છે તમે લવિંગ જોયું છે રસોડામાં તો લવિંગનો રંગ ચોકલેટ જેવો હોય છે અને તેને સિંગડા અહીંયા છે એને દેખાય છે કે ન સિંગડા હોય છે કે ખીલી જેવી દેખાય છે અને દાંત દુખે ત્યારે લોકો લવિંગનું તેલ અથવા લવિંગનો ભૂકો કરી દાંતમાં દબાવી દે એટલે તો કે છે દાંત દુખે ત્યારે લવિંગ ખૂબ કામમાં આવે એનું સ્વાદ કેવો છે તીખો છે અને મુખવાસમાં પણ લોકો એનો ઉપયોગ કરતા હોય છે એટલે એને લવિંગ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આ પાઠમાં વિવિધ મસાલા વિશે ઓળખ મેળવી અને એ પણ શીખ્યા કે દરેક મસાલાનું રસોડામાં ચોક્કસ સ્થાન હોય છે રસોઈમાં એ મસાલા નાખવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે હવે એના આધારે આપણે પ્રશ્ન પાન નંબર એકસો એક્યાસી પર જોઈએ કે તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે તે શોધો અને તેની યાદી બનાવો તો જો આપણા ઘરમાં રસોઈ બનાવવા મરચું આદું હળદર લસણ ધાણાજીરું ઇલાયચી રાઈ હિંગ મેથી તજ અજમો મરી વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ આપણે કરીએ છીએ બીજો પ્રશ્ન કર્યો છે જ્યારે તમે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તમે રસોડામાં મોટા ભાગે કયા કયા મસાલાનો ઉપયોગ થતો હતો તે શોધો હવે વર્ષોથી મસાલા તો એક જ સરખા વપરાય છે જેમાં આપણે બા દાદા હતા અને અત્યારે પણ મરચું અડદર લસણ રાઈ મેથી અજમો હિંગ તજ આદુ લવિંગ વગેરે મસાલાનો ઉપયોગ થાય છે તમને આગળ પ્રશ્ન કીધો છે એક એવા મસાલાનું નામ આપો જે નમકીન અને મીઠી બંને વસ્તુમાં નખાય છે તો એ મસાલો છે એલાયચી તમે એલાયચીવાળું દૂધ પીવાનું ગમે એલાયચી મીઠાઈમાં પણ વપરાય છે અને અમુક નમકીનમાં પણ એનો ઇલાયચી નખાય છે એના પછી પ્રશ્નો રસોઈમાં ખાટો સ્વાદ લાવવા તમે શું નાખવામાં આવે છે તે શું તો જો આપણે રસોઈમાં ખાટો સ્વાદ લાવો આપણે દાળ બનાવીએ તો દાળમાં લીંબુ ટામેટું નાખીએ છીએ આમલી નાખાય કોકમ નાખાય દહીં સરખું દાળમાં તો લીંબુ આંબલી અને કોકમ નાખી શકીએ છીએ એ સિવાય આપણે ખાટું ટેસ્ટ લાવવા માટે ટામેટા છે દહીં સરખો સરખો એટલે તમે અથાણું જે બહારનું ખાવ છે રેસ્ટોરન્ટ અથવા બહારની બરણીમાં અથાણું જે પેકિંગ આવે છે એમાં સરખો ભરીને નાખવામાં છે જેથી વસ્તુ ખાટી રહે એટલે આપણે રસોઈમાં સાદો સ્વાદ લાવવા માટે લીંબુ ટામેટું આમલી કોકમ દહીં સરકો વગેરે વસ્તુ નાખી શકીએ સિવાય કોકમના ફૂલ આવે છે આંબોળીઓ એ બધી વસ્તુ પણ આપણે લાવી શકીએ નાખી શકીએ છીએ ત્યાર પછી પાન નંબર એકસો બ્યાસી પર કીધું છે હું કટ્ટન છું હું કેરળમાં રહું છું મારા ઘરના વાડામાં મસાલાનો બગીચો છે ત્યાં મેં તમાલપત્ર નાની ઇલાયચી અને મોટી ઇલાયચીના છેડ વગાડ્યા છે એટલે અહીંયા કટ્ટન વિશે એક બાળક વિશે વાત કરવામાં આવી છે જે કેરળમાં વસે છે અને તેના ઘરમાં ઘરના વાડામાં બગીચાની અંદર તમલપત્ર અને ઇલાયચીના છોડવા આવ્યા છે હવે આપણને પૂછ્યું કે તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે શોધી તેના નામ લખો હવે આપણે તો સુરત શહેરમાં રહીએ એટલે આપણે આજુબાજુ કોઈ મસાલા ઉગાડતો હોય આપણને ધ્યાન ના હોય પણ આપણે ખેતરમાં ખેતી કરે ગામમાં તો મરચું હળદર લસણ જીરું વલિયારી એવા મસાલા ઉગાડી શકે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વર્ગમાં રમવા માટે એક રમત આપી હતી કે તમારે વિવિધ પ્રકારના મસાલા ઓળખી તેની સુગંધ પાખી તમારે પોષ્ટકમાં ઓળખો તો ખરો ઓળખો તો ખોટાની નિશાની કરવાની છે એટલે અત્યારે આપણે હાલ આ પ્રશ્ન કરવાનો નથી હવે આપણે આગળ જોઈએ ચાલો મસાલેદાર ચણા ચાટ બનાવવા પ્રયત્ન કરીએ હવે તેના માટે શું શું જોઈએ તો બાફેલા ચણા વર્ગમાં બધા માટે પૂરતા હોય એટલે એટલે ક્લાસની પ્રવૃત્તિ છે બધા બાળકો ભેગા થઈને ચણાની ચાટ બનાવે છે એમાં શું શું નાખાય મીઠું લાલ મરચું આમચૂર પાવડર અને લીંબુ ત્યાર પછી એમાં શેકેલું જીરું સંચર અને ગરમ મસાલો નાખી શકાય અને કોથમીર કેવી રીતે બનાવવાની છે બાફેલા ચણામાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેરી તમારી ચાટ સ્વાદિષ્ટ બનાવવા માટે એની ઉપર શું નાખવું પડે જીરું સંચર અને ધણા પાવડર અંતમાં ચટ ચપટી ગરમ મસાલો અંદર ઉમેરી શકાય બાફેલા ચણા સરખા મિક્સ કરો સમરાલી કોથળી તેના ઉપર ભભરાવું એટલે છટાકેદાર ચાટ તૈયાર થઈ જાય અને સૌ ખાવ એટલે એ પણ તમને કહે છે કે શું તમે ચાટની ચણા ચાટની મજા માણી છે તો સૌ મિત્રો સાથે ભેગા મળી માણી તથા ઘરમાં પણ આપણે બનાવતા હોઈએ છીએ એટલે કહે છે કે જો અનુમાન કરો કે જો ચણાની ચાટ બનાવવા માટે એક પણ મસાલો ના હોય તો ચણાની ચાટ આપણને કેવી લાગે જો ચણાની ચાટ બનાવવા માટે એક પ્રકારના મસાલો ના હોય તો ચાટ કેવી લાગે ફિક્કી લાગે જો આપણે ચણાની ચાટ બનાવીએ તો મીઠું જ નાખી મીઠું નાખવાનું મીઠું ન નાખીએ તો આપણને ચાટ કેવી લાગે મોરી મોરી લાગે ને એટલે આપણને ખાવાની મજા ન આવે માટે ત્યાર પછી અલગ અલગ પ્રકારની ચાટ બનાવતા શીખો અને તેને તમારે બનાવતા શીખવાની છે તો હવે આ પ્રવૃત્તિ તમારે ચાટ બનાવવાની ઘરે કરવાની છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ચોવીસ મસાલેદાર કોયડા શીખ્યા ને તમે પણ એ પાઠનું વાંચન ઘરે કરજો અને વિવિધ મસાલા વિશે જાણકારી તમારી મમ્મી પાસેથી મેળવજો